હવે આપણે અત્યાર સુધી જે બધા ઓપ્શન્સ જોયા એની અંદર આપણે લાઇન્સનો યુઝ કર્યો હતો, એટલે કે લાઇન કમાન્ડ શીખ્યા. એના પછી આપણે એને ઓફસેટ કેવી રીતે થાય, પછી ટ્રીમ કેવી રીતે કરાય એ જોયું, અને પછી એને લઈને એક ઓબ્જેક્ટ બનાવ્યો. હવે ડ્રોઈંગની અંદર બીજો એક એલિમેન્ટ આવે છે, આર્ક અથવા તો સર્કલ્સ. તો આપણે સર્કલથી સ્ટાર્ટ કરશું. અહીંયા સર્કલ ડ્રો કરવા માટેના ઓપ્શન્સ છે. તમે ડાયરેક્ટલી આ ડાઉન એરો ક્લિક કરશો એટલે આ બધા ઓપ્શન્સ નીચે ઓપન થશે. અલગ અલગ કન્ડિશન માટે અલગ અલગ છે. તમારી પાસે ઇનપુટ માટે, જો તમારી પાસે સેન્ટર અને રેડિયસ હોય તો તમે સેન્ટર અને રેડિયસ યુઝ કરી શકો. માનો કે સેન્ટર પોઈન્ટ ખબર છે અને ડાયામીટરની વેલ્યુ ખબર છે તો સેન્ટર અને ડાયામીટર યુઝ કરી શકાય. બે ઓપોઝિટ પોઈન્ટ હોય એમાંથી સર્કલ બનાવવું છે તો ટુ પોઈન્ટ્સ યુઝ કરી શકાય, અને ત્રણ પોઈન્ટ હોય તમારી પાસે અલગ અલગ તો થ્રી પોઈન્ટ્સથી યુઝ કરી શકાય. બે ઓબ્જેક્ટને ટેન્જન્ટ અને કાંઈ રેડિયસ આપવી છે તો ટેન્જન્ટ ટેન્જન્ટ રેડિયસ છે, અને ત્રણ ઓબ્જેક્ટને ટેન્જન્ટ કરવું છે તો ટેન્જન્ટ ટેન્જન્ટ અને ટેન્જન્ટ છે. આપણે વન બાય વન ડ્રો કરીએ. પહેલું છે સેન્ટર અને રેડિયસ. તો જ્યારે પણ કોઈ પણ પોઈન્ટ ડિફાઇન કરવાનો થાય છે, સેન્ટર પોઈન્ટ તમારે ડિફાઇન કરવાનો છે, તો એ તમને કોઓર્ડિનેટ પૂછશે. જેવી રીતે લાઇનનો સ્ટાર્ટ પોઈન્ટ પૂછતો હતો એવી રીતે સેન્ટર પોઈન્ટ પૂછે છે. માનો કે આપણે એક્સ ઝીરો વાય ઝીરોથી સ્ટાર્ટ કરું તો ઝીરો ટેબ ઝીરો આપું છું, એન્ટર. અને હવે તમને જે પૂછે છે એ છે રેડિયસ, કે ભાઈ કેટલી રેડિયસ આપણે રાખવી છે. માનો કે મારે અહીંયા 60ની રેડિયસ આપવી છે તો સે 60 અને એન્ટર. તો આ જે સર્કલ બન્યું છે એનો ડાયામીટર જે છે એ 120નો હશે, સેન્ટરથી એક બાજુનો ડિસ્ટન્સ 60 થાય, એટલે 60ની રેડિયસ થશે અને 120નો ડાયામીટર થશે. એવી જ રીતે બીજું ઓપ્શન છે સેન્ટર અને ડાયામીટર. તો એની અંદર જેમ તમે અહીંયા રેડિયસ ડિફાઇન કરી છે એવી જ રીતે તમારે ડાયામીટર ડિફાઇન કરવાનો છે. માનો કે આના ક્વોડ્રન્ટ પોઈન્ટ ઉપર મારે સેન્ટર રાખવું છે અને પછી ત્યાંથી 30નો ડાયામીટર રાખવો છે તો સે 30. તો આ 30 જે છે એ ડાયામીટરની વેલ્યુ હશે, એટલે કે એની રેડિયસ 15 થશે. સર્કલ કમાન્ડ માટેનો શોર્ટકટ જે છે એ છે સી છે. તો સી અને એન્ટર કરો એટલે સર્કલ કમાન્ડ સ્ટાર્ટ થશે. સર્કલ કમાન્ડ ચાલુ થાય એટલે ડિફોલ્ટ જે છે મોડ એ સેન્ટર અને રેડિયસ હશે. ભલે તમે છેલ્લે સેન્ટર અને ડાયામીટરથી બનાવ્યું, પણ જ્યારે સી કરીને એન્ટર કરો ત્યારે સર્કલ જ્યારે ચાલુ થશે એ સેન્ટર અને રેડિયસ મોડથી ચાલુ થશે. એટલે સૌથી પહેલાં તમે સેન્ટર પોઈન્ટ ડિફાઇન કરો અને પછી તમને જે પૂછે છે એ રેડિયસની વેલ્યુ છે. તમે જુઓ તો જે આ 38નું ડાયમેન્શન તમને બતાવે છે એ સેન્ટર પોઈન્ટથી એક સાઈડનું ડાયમેન્શન બતાવે છે. તમારે ડાયામીટરની વેલ્યુ માનો કે ટાઈપ કરવી છે. અહીંયા તમને નીચે બતાવે છે સ્પેસિફાય રેડિયસ અને 15ની વેલ્યુ છે, પણ જો તમારે ડાયામીટર ટાઈપ કરવો હોય તો તમે ડી કરીને એન્ટર આપો, ડી એન્ડ એન્ટર, તો તમને ડાયામીટરની વેલ્યુ પૂછશે. એટલે જો તમારે રેડિયસ આપવી હોય તો રેડિયસ આપી શકો અને ડાયામીટર આપવો છે તો ડાયામીટર છે 30 અને એન્ટર. તો આવી રીતે કરી શકાય. ટુ પોઈન્ટ, કોઈ પણ બે પોઈન્ટ હોય એમાંથી પાસ થતી હોય એવું સર્કલ બનાવવું છે. માનો કે મારે આ લાઇન છે એના બે એન્ડ પોઈન્ટમાંથી પાસ થતું સર્કલ બનાવવું છે તો હું ટુ પોઈન્ટનો યુઝ કરી શકું. કહું કે ભાઈ એક આ છેડો અને બીજો આ છેડો, એટલે સર્કલના બે જે સામસામેના છેડા હશે એ આ બે પોઈન્ટ ઉપર હશે. એનું સેન્ટર જે છે એ બે પોઈન્ટથી જે લાઇન બનતી હોય એના મિડમાં હશે. એના પછી થ્રી પોઈન્ટ છે. થ્રી પોઈન્ટ એટલે ત્રણ અલગ અલગ પોઈન્ટ હોય એમાંથી પાસ થતું હોય એવું એક સર્કલ બનાવીએ. આને હું ડિલીટ કરી નાખું અત્યારે. માનો કે આ ત્રણેય પોઈન્ટ છે એમાંથી પાસ થાય એવું મારે સર્કલ જોઈએ છે તો સે થ્રી પોઈન્ટ, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. તો આ જે ત્રણ અલગ અલગ પોઈન્ટ છે એમાંથી પાસ થતું હોય એવું સર્કલ બનાવશે. એના પછી છે ટેન્જન્ટ ટેન્જન્ટ અને રેડિયસ. કોઈ પણ બે ઓબ્જેક્ટ હોય, માનો કે આ બે લાઇનની આરે ટેન્જન્ટ બનાવવું છે તો ફર્સ્ટ ટેન્જન્ટ આને, સેકન્ડ ટેન્જન્ટ આને, પછી રેડિયસ આપું કે ભાઈ સે 25ની રેડિયસ. તો આ જે સર્કલ બન્યું એ આ લાઇનની ટેન્જન્ટ છે અને આ લાઇનની ટેન્જન્ટ છે અને એની રેડિયસ 25 છે. એવી જ રીતે બે સર્કલની હારે ટેન્જન્ટ બનાવવું હોય તો એ બને. માનો કે આને ટેન્જન્ટ અને આને ટેન્જન્ટ બનાવવું છે અને 100ની રેડિયસ આપું, તો આ જે સર્કલ બન્યું એ આને ટેન્જન્ટ અને આને ટેન્જન્ટ છે અને 100ની રેડિયસ છે. જ્યારે ટેન્જન્ટ ટેન્જન્ટ રેડિયસ વાળું કે તમે સર્કલ બનાવતા હોય ત્યારે
ત્યારે તમે કઈ જગ્યાએ ક્લિક કરો છો એ અગત્યનું છે. માનો કે આપણે આ ટેન્જન્ટ ટેન્જન્ટ રેડિયસ હું એક અહીંયા ક્લિક કરું, અહીંયા ક્લિક કરું અને પછી 200ની રેડિયસ આપું તો આવી રીતે સર્કલ બનશે. સેમ વે હું અહીંયા ક્લિક કરું છું અને અહીંયા એટલે કે અંદરની સાઈડે થોડુંક ક્લિક કરું છું અને 200ની રેડિયસ આપું તો આવું સર્કલ બનશે. અગેઇન સર્કલ તમે અહીંયા ક્લિક કરો, અહીંયા ક્લિક કરો અને 200ની રેડિયસ આપો તો જે જગ્યાએ તમે ક્લિક કરો છો એ જગ્યાએથી એપ્રોક્સિમેટલી એ જગ્યાએથી તમારા ઓબ્જેક્ટની હારે ટેન્જન્ટ હોય એવું સર્કલ બનાવશે. એટલે જ્યારે તમે ટેન્જન્ટ ટેન્જન્ટ રેડિયસથી બનાવતા હોય ત્યારે ક્લિયરલી તમારે એપ્રોક્સિમેટલી એ એરિયામાં ક્લિક કરવાનું જ્યાંથી તમારે આર્ક ચાલુ કરવી છે. એના પછી છે ટેન્જન્ટ ટેન્જન્ટ અને ટેન્જન્ટ, ત્રણ ઓબ્જેક્ટ હોય એની સાથે ટેન્જન્ટ હોય એવું સર્કલ. માનો કે હું કહું આ ફર્સ્ટ ઓબ્જેક્ટ, આ સેકન્ડ ઓબ્જેક્ટ અને આ થર્ડ ઓબ્જેક્ટ, તો આ ત્રણેયની સાથે ટેન્જન્ટ હોય એવું આ સર્કલ બનશે. તો આ બધા જે છે એ સર્કલના ઓપ્શન છે. એટલે જ્યારે પણ ક્યાંય આર્ક કે આવતી હોય, આર્ક એટલે આ જે છે આખું છે તો એને સર્કલ કહીએ, આર્ક એટલે એનો ટુકડો એકાદો હોય તો એને આર્ક કહેવાય. તો આવી રીતે આખું સર્કલ બનાવો અને પછી સેમ આપણે જેમ ટ્રીમ જોયું હતું ટ્રીમમાં જઈએ અને પછી તમે એને ટ્રીમ કરી શકો. તો આ તમને એક આર્ક મળી ગઈ. તો આવી રીતે સર્કલ્સનો યુઝ કરી શકો.